મારું નામ પ્રજાપતિ વૈશાલી છે. હું આ ગરબીમાં ચાર વર્ષથી આવું છું. આ રાસ હું ચાર વર્ષથી કરું છું. આ રાસ કરવાનો મને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં બે મસાલ હોય છે, ઉપર ઇંધોણી, એની ઉપર ગરબો હોય છે. અમારે આ રાસ કરવામાં અમને જરી કંઈ ભય કે ડર લાગતો જ નથી. અમને એવું લાગે છે અમારી સાથે માં સાત સાત નવ દુર્ગા રમતી એવું અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે ફાયર સેફટી તો હોય છે. અમે પ્રેક્ટિસમાં આ રાસ ત્રણથી ચાર વાર કરી છીએ અને આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે. આ રાસ દ્વારા કંઈ ડર કે ભય લાગતો જ નથી. હા, અમારે રાહળો છે, અમે મારી ચુંદડી એવી રીતે બે ત્રણ ગરબા અમારે પ્રખ્યાત છે. નામ ઝાલા યુવરાજ છે. શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન અમે 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. શ્રી બજરંગ ગરબી મંડળ આ રાસ છે. અમારો જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે, સળગતી ઇંડોણી રાસ, છ બાળા દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે. બે હાથમાં મસાલ હોય છે, માથે ઇંડોણી, ઇંડોણી માટે ગરબો, ગરબા માટે ઇંડોણી, આ બધું એક સળગતું હોય છે એક માતાજીની અસીમ કૃપા મંડળ તરફ. અહીંયા અમારે 1.5 મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે. આ રાસ અમે પ્રેક્ટિસમાં 2-3 વાર આ રાસ અમે રજૂ કર્યું છે. આ રાસ કરવામાં અમારે મિનિમમ એક વાર રાસ કરવામાં 4-5 દિવસ થાય છે. આ બધી વસ્તુ ભેગી કરવામાં એક ટીપડી રાસ હોય છે, ગાગર દાંડિયા રાસ હોય છે, માળીધારા ગોરમગાળા રાસ હોય છે, ને એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે માં અંબેમાની ચુંદડી કહેવામાં આવે છે. આ રાસનું નામ આપેલું છે. આ 16 બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે અને આ ગરબો અમે મંડળ તરફથી હાથે લખેલો હોય છે અને ગાયક કલાકારો પાસે અમે ગૌરવવામાં આવે છે. પબ્લિક વચ્ચે તો અમે એક બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફટી પણ રાખેલી છે અને જે સરકારની ગાઈડલાઈન આપવામાં આવી છે, જે 2-3 દિવસ પહેલાં ફાયર સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ, ફાયર સેફટી હોવી જોઈએ, આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું છે.